જઈ માર્યા છે. તો આજે આપણે ધોરણ બે માં અંગ્રેજી વિષય ભણાવવાનું છે. શું ભણાવવાનું છે? અંગ્રેજી વિષય. બરાબર. તો હવે બધા હજી આગળના વિડીયોમાં આપણે સ્પેલિંગો લખાવી છે. બરાબર. તો આલ્ફાબેટ જોઈએ હતા. તો આલ્ફાબેટ એમાં આંટ, બેટ, કેટ, ડોગ. બરાબર. પછી ફોન ટાઈમ જુઓ, આપણે એબીસીડી એ ટુ ઝેડ એ પણ લખાવી હતી. બરાબર. તો એ બધા લખી હતી. એબીસીડી મોડે થઈ ગઈ દરેકને. સરસ. તો એબીસીડી પણ મોડે કરવાની. બરાબર. ચલો એબીસીડી કોણ બોલશે? બધાને મોડે તો થઈ ગઈ છે ને. તમે પણ ઘરે બેઠા એબીસીડી લખવાની ને બોલવાની. બરાબર. તો આજે આપણે નાની એબીસીડી જોવાની છે. કઈ નાની એબીસીડી? પહેલા આપણે મોટી એબીસીડી જોઈ લઈએ. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એસ એમ એન ઓ પી ક્યુ આર એચ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. જો આ મોટી એબીસીડી. બરાબર. એ ફોર એફોર, બી ફોર બેટ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર હિસ, જી ફોર ગર્લ, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોબ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર મેઇલ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેબિટ કાર્ટૂન, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, પી ફોર ફેન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સરે કાર્ટૂન ડિસ્પ્લે, વાય ફોર યાન, ઝેડ ફોર ઝીબ્રા. તો આ રીતે તમારે એબીસીડી પાના નંબર છ ઉપર, પાના નંબર છ ઉપર આ રીતે મેં લખાવી હતી ને, એ રીતે લખવાની છે. હવે આપણે નાની એબીસીડીનો અભ્યાસ કરવાનો છે. બરાબર. સ્મોલ એબીસીડી. શું કહેવાય? સ્મોલ એબીસીડી. તો આપણે એ ટુ ઝેડ, એ ટુ ઝેડ લખ, એ ટુ ઝેડ લખ. પહેલા તો લીટી પાડીએ. બરાબર. લીટી દોરીશું ને.
કઈ લીટીમાં સ્મોલ મૂળાક્ષર આવે, કઈ લીટીમાં કેપિટલ મૂળાક્ષર આવે, બરાબર? આજે આપણે A to Z આ ABCD નો અભ્યાસ કર્યો.